હાઇ ફ્રેન્ડ્સ નોલેજ વિક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ને ચાલો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે તમે ક્યારના કોમેન્ટ બોક્સની અંદર ઘણા બધા લોકો એ કોમેન્ટ કરી હતી કે જે આસિસ્ટન્ટ ડેપો મેનેજ મેનેજરની જે એક્ઝામ હતી જે કેન્સલ થઈ હતી વરસાદના કારણે તો હવે એની નવી ડેટ ક્યારે આવશે તો ચાલો આજે એની નવી ડેટ આવી ગયેલ છે આ જ મહિનાની અંદર એક્ઝામ લેવાની છે તો એની બધી માહિતી હું તમને ચાલો આપું જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવી હતી એક્ઝામ એ લેવાશે અને ચાલો જે આસિસ્ટન્ટ ડેપો મેનેજરની પોસ્ટ છે એ ક્યારે લેવાશે એની એક્ઝામ ડેટ છે બાવીસ નવ બે હજાર ઓગણીસના રોજ સાડા દસથી સાડા અગિયાર એટલે કે એક કલાક એક કલાકની એક્ઝામ છે બાવીસ તારીખે આ જ મહિનામાં સપ્ટેમ્બર મહિનાની અંદર જ બાવીસ તારીખે એક્ઝામ લેવાશે તો ચાલો ક્યારે એનો કોલ લેટર નીકળશે એની તમને માહિતી આપું ખ્યાલ છે ને પોસ્ટ કઈ છે આસિસ્ટન્ટ ડેપો મેનેજરની પોસ્ટ છે જે આગળ એક્ઝામ કેન્સલ થઈ હતી આની નવી ડેટ છે પરીક્ષાનું સ્થળ પરીક્ષા પરીક્ષાનું સ્થળ લગતી અન્ય સૂચનાઓ તથા પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે એટ ડબલ હે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ આ છે વેબસાઇટ ઓજર્સ એમાંથી તમે જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશો ઓજર્સની વેબસાઇટ ઉપરથી ક્યારે ચૌદ નવ બે હજાર ઓગણીસના રોજ ચૌદ કલાકથી બાવીસ નવ બે હજાર ઓગણીસના રોજ દરમિયાન તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો ચૌદ નવથી બાવીસ નવ લોગઇનમાં અને એની સાથે શું શું લેવાનું છે એ તમને કહી દો તો તમામ ઉમેદવારો સૂચના મુજબ ફોટો સાથેનું પ્રવેશપત્ર તથા આપના ફો ફોટા સાથેનું ઓળખપત્ર પોતાની સાથે લાવવું અને પરીક્ષાની તમામ શરતોનું પાલન કરવું એક તમારે કોઈ આઈડી પ્રૂફ લેવાનું છે અને આ એક કોલ લેટર તમારે જે તે સ્થળે તમારી એક્ઝામ હશે ત્યાં તમે લઈ જવાનું છે અને એક ખાસ નોંધ છે ઈ ડબલ્યુ એસવાળાને જેમ જે ઉમેદવારો પહેલાં જનરલ કેટેગરીમાં ફોર્મ ભરેલ હોય અને ત્યારબાદ ઈ એસ માં ફોમ ભરેલું હોય તેવા ઉમેદવારો ફક્ત ઈડબ્લ્યુ એસમાં અરજી કરેલ હોય તે અરજીપત્ર અરજીનો પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવે છે જે જનરલ કેટેગરીના જે ઉમેદવારે ત્રણસો રૂપિયા ફી ભરેલ હોય છે અને જનરલ કેટેગરી સિવાય ઉમેદવારે દોઢસો રૂપિયા ફી ભરેલ છે તે જ કોલ લેટર ડાઉનલોડ કરી શકશે અને આ બધી તમને માહિતી ખબર પડી ગઈ છે કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે ચૌદ નવથી બાવીસ નવ સુધીમાં આસિસ્ટન્ટ ડેપો મેનેજરની જે એક્ઝામ છે એની નવી ડેટ ક્યારે લેવાશે એક્ઝામ બાવીસ નવ બે હજાર ઓગણીસના રોજ અને ચાલો એનો તમને સિલેબસ કહી દઉં અને ફ્રેન્ડ્સ પ્લીઝ આ વિડીયો જરૂર તમ શેર કરજો કેમ કે ઘણા વિદ્યાર્થીઓને આ નવી ડેટ ખ્યાલ નહીં હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયો શેર કરજો આથી તેને પણ ખ્યાલ પડે કેમ કે હવે હમણાં પાંચ દશક દિવસની અંદર જ જે આ તારીખ આવી જશે તો પ્લીઝ કોઈ ફ્રેન્ડ એક્ઝામ ચૂકી ન જાય તેના માટે પ્લીઝ આ વિડીયો શેર કરજો તો ચાલો હવે તમને સિલેબસ કહી દો તો સિલેબસ છે કુલ સો માર્કનું પેપર છે એની અંદર ક્વોન્ટિટી એબિલિટી છે પચીસ માર્કની પછી છે એનાલિટિકલ એબિલિટી એ છે પચીસ માર્ક લોજિકલ રિઝનિંગ એટલે છે પચીસ માર્ક એટલે કુલ ગણિત કેટલા સોરી મેથ્સ કેટલા માર્ગનું પૂછાશે કુલ પિચોતેર ટકા મેથ્સ પૂછાશે કેટલું પીચોતેર ટકા મેથ્સ બાકી કરંટ અફેર છે ભારત અને રાજ્ય છે કરંટ અફેર કેનું છે ભારત અને રાજ્યનું જે દસ ટકા કરન્ટ અફેર પૂછાશે એ બધું આવી જશે એની અંદર પછી ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે વહીવટી તંત્ર છે એ બધું પંદર માર્ગમાં આવશે એ સામાન્ય જ્ઞાન તો પીચોતેર ટકા મેથ્સ છે બાકી પચીસ ટકા આવશે બધું સામાન્ય જ્ઞાનની અંદર તો ચાલો હવે બધી આઈએમપી મેં તમને ડિટેલ દઈ દીધી છે જો તમારે આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દે ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે આવી જ ગવર્મેન્ટ એક્ઝામની માહિતી જાણવા માટે તો પ્લી પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વિડીયોને જરૂર શેર કરજો તો થેન્ક યુ સો મચ બેસ્ટ ઓફ લક જે પણ એક્ઝામ જે જે પણ જે આપણા વિદ્યાર્થીઓ છે એ માં દેવા જાય તે માટે